સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાની તમામ બેઠકો પર કમળ ખીલવા કર્યું આહવાન. ઉત્તર પ્રદેશના હિન્દુ હૃદય સમ્રાટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે પાલનપુર અને ડીસામાં, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાખણી અને થરાદ ખાતે સંબોધશે જાહેરસભાઓ. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં. દિયોદરમાં યોજાયેલી જાહેરસભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર. આવતીકાલે થરાદમાં પણ સભાને સંબોધશે રાહુલ ગાંધી. ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાની પ્રચાર ઝુંબેશ તેજ. જનસભાઓમાં પંડ્યાજીને મળી રહ્યું છે મજબૂત સમર્થન. ભાજપ યુવા મોરચાની વિશાળ બાઇક રેલીએ પણ જમાવ્યું આકર્ષણ. ધાનેરામાં દલિત યુવતીને ધાકધમકી આપી પાડોશી યુવકે જ આચર્યું દુષ્કર્મ. પીડિત યુવતીએ હવસખોર પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે બીજા તબક્કાની ચૂંટણી માટે રાજકીય પ્રચાર જોરશોરથી ચાલુ થઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ફરી બનાસકાંઠાનો પ્રવાસ ખેડી ભાજપના ઉમેદવારો માટે જન સમર્થન માંગ્યું હતું. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन वान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. બનાસકાંઠાની તમામ 9 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આગામી 14 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે અને આ ચૂંટણીની જાહેર પ્રચાર ઝુંબેશ માટે હવે માત્ર 2 જ દિવસ બચ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના દિગ્ગજ નેતાઓએ તમામ ધ્યાન પ્રચાર ઝુંબેશ પર કેન્દ્રિત કરી દીધું છે. ત્યારે ગુજરાતમાં ભાજપની સત્તા વાપસી માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ મોરચો સંભાળી લીધો છે. ગત શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ભાભર ખાતે જંગી જાહેરસભા સંબોધી બનાસકાંઠાની વાવ, થરાદ, દિયોદર અને કાંકરેજ તેમજ પાટણ જિલ્લાની રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવારો માટે જન સમર્થન માંગ્યું હતું. દરમિયાન પ્રચાર ઝુંબેશના અંતિમ ચરણમાં ઉત્તર ગુજરાતનો ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ ખેડી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ફરી બનાસકાંઠાનો પ્રવાસ ખેડી બનાસકાંઠાની પાલનપુર, ડીસા, ધાનેરા, વડગામ અને દાંતા બેઠક પર કમળ ખીલવવા હાકલ કરી હતી. આજે જિલ્લા મથક પાલનપુર નજીક યોજાયેલી જંગી જાહેર સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લાની પાલનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લાલજીભાઈ પ્રજાપતિ, ડીસા બેઠકના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યા, ધાનેરા બેઠકના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ, વડગામ બેઠકના ઉમેદવાર વિજયભાઈ ચક્રવર્તી અને દાંતા બેઠકના ઉમેદવાર માલજીભાઈ કોદરવીને જનસમુદાય સમક્ષ રજૂ કરી આ પાંચેય ઉમેદવારોની જ્વલંત જીત માટે ઉપસ્થિત જનમેદનીના આશીર્વાદ માંગ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્યસભાના સભ્ય નારાયણલાલ પંચારિયા, પાટણના સંસદ સભ્ય લીલાધરભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ જંગી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. જોકે સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહી સંખ્યાબંધ સભાઓ સંબોધી ચૂકેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અવાજ બેસી જવાને કારણે આજે પાલનપુરમાં તેમનું ભાષણ જોશીલી ભાષામાં જોવા મળ્યું ન હતું. છતાં પણ 17 મિનિટના ભાષણમાં મોદી મોદીના નાદથી મેદાન ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનની શરૂઆતમાં
સ્વર્ગસ્થ લેખરાજ બચાણી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ કચોરિયા સાથે ભૂતકાળમાં પાલનપુરમાં તેમણે સંગઠન માટે કરેલા કામોને વાગોળ્યા હતા. તેમજ ગત વિધાનસભાની ચૂંટણી વખતે બનાસકાંઠા જિલ્લાની 5 બેઠકો ડચકું ખાઈ ગયેલ હોય, આ વખતે આ તમામ બેઠકોના દરેક બૂથ જીતી કમળ ખીલવવા મોદીજીએ ખાસ હાકલ કરી હતી. પ્રધાનમંત્રી દેખાય છે કે આપણા નરેન્દ્ર ભાઈ દેખાય છે? તો પછી તમે ભૂલ્યા નથી. પણ જો તમને પ્રધાનમંત્રી દેખાવા માંડ્યો તો પછી તમે મને ભૂલી ગયા. બહેનો, મારું સૌભાગ્ય છે કે આજે પણ ગુજરાતમાં જ્યાં ગયો ત્યાં કોઈના મનમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવો વિચાર નથી આવતો. બધાને એક જ વિચાર આવે છે, આપણા નરેન્દ્રભાઈ. ભાઈઓ બહેનો, મેં બધી બહુ ચૂંટણીઓ લડી. કાર્યકર્તા તરીકે વ્યવસ્થા કરતો હતો. આપવાનો ખૂબ આવું અમારા બચાણીજી મને લઈ જાય. અમારું કાંતિ કચોરિયા અમે જોડે દોડે. અને અમને કોઈ ઓળખતું નહીં. એ ઓળખાણ કરાવે કે આ મારા નરેન્દ્રભાઈ છે, મારો સંગઠનનું કામ કરે છે. ત્યાંથી આ સુધી અનેક કાર્યક્રમો કર્યા. પણ ભાઈઓ બહેનો, આવી વિરાટ સભા આજે મેં પહેલી વાર જોઈ. દૂર જાણે કેસરિયા સાગર હોય એવું દ્રશ્ય દેખાય. અહીંયા એ વિસ્તારના લોકો આવ્યા છે જે લોકો 2012 માં આખો ગુજરાત મોદીની જોડે રહ્યું. પણ આ 5 વિધાનસભાઓ એમણે ડચકું ખાધું. તમને એનું દુઃખ છે કે નથી? ગુસ્સો છે કે નહીં? આ વખતે હિસાબ ચૂકતે કરવો છે કે નથી કરવો? વ્યાજ સાથે કરવો છે કે નથી કરવો? આજે સભામાં જે મીટિંગ બેઠકો છે, જે ધારાસભાની બેઠકો છે, એમાંથી હામે કોંગ્રેસ વાળા એ બીજા કોઈ આડા થયા લાયા હોય. એક પણ પોલિંગ બુથમાં ખાલી વિધાનસભામાં નથી થોભાઈ, આ 5 બેઠકો પર તો મારે બધે બધા પોલિંગ બુથ જીતવા છે. બધા પોલિંગ બુથમાં કમળ ખીલશે, બધા પોલિંગ બુથમાં કમળ ખીલશે. ભાઈઓ બહેનો, જો બધા પોલિંગ બુથમાં કમળ ખીલ્યો તો પછી દુનિયાની કોઈ તાકાત નથી ભાજપને હરાવી શકે. આજે પાલનપુર ખાતે યોજાયેલી આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાહુલ ગાંધીને પણ આડે હાથ લીધા હતા. નરેન્દ્રભાઈ મોદીએ રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે હિન્દુસ્તાનમાં પ્રખ્યાત બનાસકાંઠાના બટાટા ખેડૂતોની કાળી મહેનત બાદ ખેતરમાં પાકે છે, કોઈ કારખાનામાં નહીં.
તેવી સામાન્ય સમજ પણ કોંગ્રેસના નેતાઓમાં નથી. ભાઈઓ બહેનો, આપણો બનાસકાંઠા, આપણો પાટણ જિલ્લાનો ભાગ ચૂંટણી ડમરીઓથી ઓળખાતો હતો. આજે આખો હિન્દુસ્તાન બનાસકાંઠા એટલે બટાકા, બનાસકાંઠા એટલે બટાકા ઓળખે છે કે નથી ઓળખતો? ઓળખે છે કે નથી ઓળખતો? તમારે ત્યાં બટાકા કેવી રીતે થાય છે? આજના બનાસકાંઠાના ખેડૂતોને મારે પૂછવું છે, તમારે ત્યાં બટાકા કેવી રીતે પાકે છે? મહેનત કરવી પડે છે કે નહીં? ખેતરમાં કાણી મજૂરી કરવી પડે કે નહીં? પાણી પાવું પડે કે નહીં? તારે બટાકા થાય ને? પેલા ભાઈ કે છે, ના બટાકા તો કારખાને માં થાય. જરા બનાસકાંઠામાં બોલાવીને એમને બતાવો તો ખરા કે ભાઈ અમારા બટાકા એની ફેક્ટરી નથી, આ ખેતરમાં કાળી મજૂરી કરીએ છીએ અને ત્યારે અમારે ત્યાં બટાકા થયા છે. આ જરા સમજાવો ને એમને. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનના નેતાઓ દિલ્હીમાં મણિશંકર અય્યરના ઘરે કોંગ્રેસના જવાબદાર અગ્રણીઓ સાથે બંધબારણે બેઠક યોજી અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માટે પ્રસ્તાવ મૂકે અને આવા નેતાઓએ મને નીચ કહીને ગુજરાતનું અને ગરીબોનું અપમાન કર્યું છે જેને ગુજરાતની જનતા સાખી નહીં લે. મણિશંકર અય્યર ના ઘરે મોરજી ગયા, એમણે તમારું અપમાન કર્યું કે નથી કર્યું? ગુજરાતનું અપમાન કર્યું છે કે નથી કર્યું? હા, એમની વાત કરું છું. ભાઈઓ બહેનો, ગઈકાલે ટીવી પર જબરજસ્ત ચર્ચા હતી અને ચર્ચા એ વાતની હતી કે મણિશંકરના ઘરે પાકિસ્તાનના હાઈ કમિશનર, પાકિસ્તાનના એક ભૂતપૂર્વ વિદેશ મંત્રી, ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, આ મણિશંકરના ઘરે મીટિંગ મળી. મીટિંગ 3 કલાક ચાલી અને બીજા દિવસે આ મણિશંકરે મોદીને નીચ કીધા. ભાઈઓ બહેનો, ગંભીર બાબત છે કે પાકિસ્તાન એક સંવેદનશીલ મામલો છે. પાકિસ્તાનના હાઈ કમિશનર સાથે આ પ્રકારની ગુપ્ત મીટિંગ કરવાનું કારણ શું? અને જ્યારે ગુજરાતમાં ચૂંટણી ચાલતી હોય ત્યારે આ પ્રકારે ગુપ્ત મીટિંગ કરવાનું કારણ શું? બીજી બાબત, પાકિસ્તાનના પૂર્વ આર્મીના ડાયરેક્ટર જનરલ
અરશદ રફીક પાકિસ્તાનના પૂર્વ આર્મી ડાયરેક્ટર જનરલ અરશદ રફીક એએમકે કે ગુજરાતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે ટેકો કરવો જોઈએ. ભરચક જનમેદની વચ્ચે યોજાયેલી આ સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું તે પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધી ગુજરાતમાં સત્તા વાપસીના સપના જોતી કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી. ફાયર બ્રાન્ડ નેતા અને હિન્દુ હૃદય સમ્રાટ એવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. યોગીજી ડીસામાં પણ જંગી જાહેરસભા સંબોધનાર હોય ડીસા પંથકના ધર્મપ્રેમીઓ યોગીજીનું જોશીલું ભાષણ સાંભળવા ખૂબ ઉત્સુક બની ગયા છે. ડીસા શહેરના રિસાલા ચોક ખાતે આવતીકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પધારી રહ્યા છે. શહેરમાં આવેલા રિસાલા ચોકમાં વેપારી પેઢીઓ આવેલી છે અને અગાઉ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં આ ચોક ખાતે બે સ્ટાર પ્રચારકોએ સભાઓ ગજવી હતી અને તેનું પરિણામ પણ લોકોને મળ્યું હતું. ડીસા શહેરમાં આવેલા રિસાલા ચોક ખાતે 2007માં પહેલાં ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ વધાર્યા હતા અને ત્યારબાદ પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ. આ બંને સ્ટાર પ્રચારકોની સભા બાદ ડીસામાં વાતાવરણ ભાજપ તરફી થઈ ચૂક્યું હતું અને તે સમયે ભાજપના ઉમેદવાર લીલાધરભાઈ વાઘેલા આસાનીથી વિજય બન્યા હતા. ત્યારે એકવાર ફરી ભાજપની આ પીચ પર આવતીકાલે સોમવારે બપોરે 2 વાગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ પધારી રહ્યા છે. તેને લઈ પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે યોગી આદિત્યનાથની આ સભા ભાજપને કેટલો ફાયદો કરાવે છે. ડીસા શહેરમાં આવેલો રિસાલા ચોક એકવાર ફરી મોટી રાજકીય ઘટના માટે ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે. વર્ષ 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ સ્થળ ઉપર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ પધાર્યા હતા અને ત્યારબાદ નવજોતસિંહ સિદ્ધુ પધાર્યા હતા. આ બંને સભા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખાસો એવો ફાયદો થયો હતો. ત્યારે એકવાર ફરી આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની આ ધરતી ઉપર અને તેમાં ખાસ કરીને રિસાલા મંદિર પાસે આવેલા ચોકમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પધારી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે અગાઉની 2 સભાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખાસી એવી સફળતા અપાવી હતી ત્યારે આ સભા ભારતીય જનતા પાર્ટી માટે કેટલી ઉપયોગી સાબિત થશે તે જોવું રહ્યું. બીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. વિધાનસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે પાલનપુર તેમજ ડીસા ખાતે સભાઓ સંબોધનાર છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવતીકાલ સોમવારે લાખણી આવી રહ્યા છે. લાખણી તાલુકાના 52 ગામોને દિયોદર મત વિસ્તારમાં સમાવિષ્ટ કરાય છે. ત્યારે દિયોદર બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણના સમર્થનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ સોમવારે સવારે 11 વાગે તાલુકા મથક લાખણી ખાતે વિશાળ સભાને સંબોધી ભાજપના ઉમેદવાર માટે સમર્થન માંગશે. લાખણી ખાતે ગંજ બજાર સંકુલની સામેના ખુલ્લા મેદાનમાં આવતીકાલે યોજાનાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેર સભા માટેની તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને આ સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડવા લાખણી વિસ્તારના લોકોને ખાસ અનુરોધ કરાયો છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં. દિયોદરમાં યોજાયેલી જાહેરસભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર. આવતીકાલે થરાદમાં પણ સભાને સંબોધશે રાહુલ ગાંધી. ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાની પ્રચાર ઝુંબેશ તેજ. જનસભાઓમાં પંડ્યાજીને મળી રહ્યું છે મજબૂત સમર્થન. ભાજપ યુવા મોરચાની વિશાળ બાઇક રેલીએ પણ જમાવ્યું આકર્ષણ. ધાનેરામાં દલિત યુવતીને ધાકધમકી આપી પાડોશી યુવકે જ આચર્યું દુષ્કર્મ. પીડિત યુવતીએ હવસખોર પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે.
ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રી માં પડશે, તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબ ની અમૂલ્ય જિંદગી માટે. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ, લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. શારદાની સાડી એને અંગે સુહાય, સરિતા થઈની સાગરની મળવાને ઇતો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય, શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામત આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રચાર ઝુંબેશ માટે ગુજરાતભરમાં સભાઓ યોજી રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ટૂંક સમયમાં કોંગ્રેસના અધ્યક્ષ બનવા જઈ રહેલા રાહુલ ગાંધીએ પણ આજે બનાસકાંઠાનો પ્રવાસ ખેડી દિયોદર ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી. કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં આજે દિયોદર ખાતે યોજાયેલી જાહેર સભામાં દિયોદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શિવાભાઈ ભુરિયા સહિત અન્ય ઉમેદવારો અને કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ભાજપ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં ઉદ્યોગપતિઓની નહીં પણ જનતાની પોતાની સરકાર બનશે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે પણ વાક પ્રહારો કર્યા હતા. करने का काम शुरू कर दिया. कपास के किसानों से नरेंद्र मोदी जी ने कहा, मेरी सरकार आएगी तो सही दाम मिलेगा. मूंगफली के किसानों से मोदी जी ने कहा, मेरी सरकार आएगी सही दाम मिलेगा. कपास के बारे में उन्होंने कहा, 1400 मिलता है, 2000 मिलेगा. आज गुजरात में कपास 800 रुपए मिलते हैं कपास के लिए. हम आपको सही दाम दिलवाएंगे और सिर्फ सही दाम नहीं दिलवाएंगे, सीजन से पहले हम आपको बता देंगे कि इस बार गुजरात के किसान को कपास के लिए, मूंगफली के लिए ये दाम दिया जाएगा. खत्म करने गारंटी कांग्रेस पार्टी. और जो पैसा इन्होंने अडानी जी को दिया, टाटा नैनो को दिया, वो पैसा हम आपके अस्पतालों में और आपके कॉलेज में डालेंगे. गरीबों का मतलब क्या मैं बताता हूं. उस कार्ड को सरकारी अस्पताल में ले जाना, चाहे कोई भी हो. बहनों आपकी बात कर रहा हूं, आपको कार्ड ले जाना, फार्मेसी में वो कार्ड दिखा देना और जो भी आपको दवाई चाहिए वो आपको मुफ्त में मिल जाएगी. ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાની વાવ અને થરાદ બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં આવતીકાલ સોમવારે થરાદ ખાતે પણ જાહેરસભા સંબોધનાર છે. આવતીકાલ સોમવારે થરાદ ખાતે ધીમા રોડ પર આવેલ MS હાઈસ્કૂલની સામે રાહુલ ગાંધીની સભા યોજાશે, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આવતીકાલ સોમવારે થરાદની ગાયત્રી હાઈસ્કૂલમાં સભાને સંબોધશે. આ બંને મહાનુભાવો એક જ દિવસે થરાદની મુલાકાતે આવી રહ્યા હોય, બંને પક્ષના દિગ્ગજ નેતાઓ માટે VIP સ્ટેજ તેમજ શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવાની તડામાર પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડીસામાં વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર ન જામે છે, ત્યારે ભાજપના ઉમેદવાર શશીકાંતભાઈ પંડ્યાની પ્રચાર ઝુંબેશ પણ ખૂબ આક્રમક બની ગઈ છે. ડીસા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ મગનલાલ માળી સહિત
અન્ય અગ્રણીઓ સાથે શશિકાંતભાઈ પંડ્યા ડીસા શહેર અને મત વિસ્તારમાં સભાઓ ગજવી જન સમર્થન માંગી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડીસામાં ચુનાવી ગરમાવો તેજ બની ગયો છે. ડીસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાએ તેમનો લોકસંપર્ક કાર્યક્રમ પણ તેજ બનાવી દીધો છે અને લોકો વચ્ચે પણ શશિકાંતભાઈ પંડ્યાને સારો એવો આવકાર સાંપડી રહ્યો છે. ત્યારે શનિવારે રાત્રે શશિકાંતભાઈ પંડ્યાએ શહેરના 4 અલગ અલગ વિસ્તારોમાં યોજેલી જાહેરસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં વાત કરીએ ડીસા શહેરના લેખરાજ ચારસા નજીકની, તો ડીસાના વેપારીઓ સાથે શશિકાંત પંડ્યા અને ડીસા વિધાનસભા બેઠકના ચૂંટણી ઇન્ચાર્જ મગનલાલ માળી દ્વારા યોજવામાં આવેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ અને વિવિધ સંગઠનો જોડાયા હતા. સ્વર્ણકાર એસોસિએશનના પ્રમુખ મૂળચંદભાઈ સોની સહિત અન્ય વેપારીઓએ ભાજપના ઉમેદવારને સમર્થન આપી તેમના વિસ્તારમાં જંગી લીડ અપાવવાની ખાતરી આપી હતી. તો વળી હિન્દુ યુવા સંગઠન દ્વારા પણ આ અંગે શશિકાંતભાઈ પંડ્યાને સમર્થન આપવામાં આવ્યું છે. અને 14 તારીખે તો તમે સૌ સાથે મળીને જંગી મતદાન કરો. આ દેશ એ નરેન્દ્રભાઈ મોદીના સુકાનથી ચાલતો દેશ છે. આપને અમને બધાને એમના કામથી સંતોષ છે. બીજેપી રૂપાણીનું કામ ચાલ્યું છે અત્યારે, એનાથી પણ આપણને સંતોષ છે. ડીસા નગરપાલિકાના કામથી પણ સંતોષ છે. તો ધારાસભ્ય આપણા વચ્ચે કેમ ના હોય એમ. અને આજના દિવસે તમને ખાતરી આપું છું કે તમે શશિકાંતભાઈ પંડ્યાને ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલશો. 5 વર્ષ દરમિયાન એ આવું ને આવું કામ કરશે જેવું ભાજપ સરકાર કામ કરી રહી છે, એની આપ સૌને ખાતરી આપું છું. લેખરાજ ચાર રસ્તા પર બેઠક સંપન્ન કર્યા બાદ શશિકાંતભાઈ પંડ્યાનો કાફલો ડીસા શહેરના રાજપુર ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેમના આગમન પહેલા જ વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને શશિકાંતભાઈ પંડ્યાનું આગમન સમયે જ ઢોલ નગારા સાથે ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાજપુરના ગાંધી ચોક પહોંચીને જાહેર સભા સંબોધવામાં આવી હતી. આ પ્રસંગે રાજપુરના ભરતભાઈ કોઠારી, પાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રશાંતભાઈ માળી, વિપુલભાઈ પઢિયાર સહિત રાજપુરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે ડીસા વિધાનસભા મત વિસ્તારના ઇન્ચાર્જ મગનલાલ માળીએ રાજપુરના મતદારોને વિશાળ સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. ભાઈ બહેનો, મારો સમાજ, મારો કુટુંબ, મારો પરિવાર, એ સમસ્ત હિન્દુ સમાજ, એ તમે લોકો છો મિત્રો. મારા ભાઈઓ બહેનો, હિન્દુ સમાજના વોટ જોઈએ છે, ખુલ્લેઆમ કહું છું. વિધર્મીઓના મારા વોટ નથી જોઈતા, મારા રાષ્ટ્રભક્તોના વોટ જોઈએ છે. મારે વિદર્ભીઓના વોટ નથી જોતા, એવા વોટ થી જીત એવી જીત પણ મંજૂર નથી આપણને. ખૂબ શું શું છે કોંગ્રેસના શાસકો દ્વારા જે તે વખતે મેં અને મારા પરિવાર અને મારા જેવા અનેક કાર્યકર્તાના પરિવારો ખૂબ જેલ ભોગવી છે અને એમાં રાજપુરતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. કમસે કમ રાજપુરને એટલું યાદ કરાવવા આવ્યો છું. આ લડાઈ ભાજપ કોંગ્રેસની લડાઈ નથી મિત્રો. ભાઈઓ બહેનો, આ લડાઈ ભાજપ અને કોંગ્રેસની નથી, આ હિન્દુ અસ્મિતાની લડાઈ છે, હિન્દુ સંસ્કૃતિની લડાઈ છે. અને હું આપ સૌને ખાતરી આપું છું કે હું તમારી સાથે દગો કે ગદ્દારી કરું તો મારી જનેતાનું ધાવણ લાજે. હું એવું કોઈ કૃત્ય નહીં કરો કે તમારા લોકોનું સૌનું માથું શરમથી ચૂકી જાય. મારે કામ કરવું છે, પરંતુ હિન્દુ સમાજ માથું ઊંચું રાખી શકે એ રીતે કામ કરવું છે આપણે. રાજપુરની સભા પતાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો કાફલો ડીસા શહેરના અંબિકા ચોક ખાતે પહોંચ્યો હતો અને ત્યાં પણ વિશાળ સંખ્યામાં ભાજપના સમર્થકો પહોંચી ગયા હતા અને શશિકાંતભાઈ પંડ્યાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટેની ખાતરી આપી હતી. ડીસા શહેરમાં ઠેર ઠેર શશિકાંતભાઈ પંડ્યાને મળી રહેલા આ આવકારથી ડીસામાં ભારતીય જનતા પાર્ટીની છબી મજબૂત બનતી જોવા મળી રહી છે. આ સભા સંપન્ન થયા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ડીસા વિધાનસભા વિસ્તારના ચૂંટણી ઇન્ચાર્જ મગનલાલ માળી શહેરના સિંધી કોલોની વિસ્તાર પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક લોકો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં પણ શશિકાંતભાઈ પંડ્યાને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે ડીસા ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડાયા હતા અને રેલીને સફળ બનાવી હતી. ડીસા શહેરના હાઇવે પર આવેલા ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાના કોમ્પ્લેક્ષ આગળથી પ્રસ્થાન થયેલી આ રેલી શહેરના તમામ રાજમાર્ગો પર ફરી હતી અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કર્યો હતો.
બનાસકાંઠાની વડગામ બેઠક પર આ વખતે ખૂબ રસપ્રદ જંગ જામ્યો છે. વડગામ બેઠક પર કોંગ્રેસે આયાતી અપક્ષ ઉમેદવાર એવા જિગ્નેશ મેવાણીને સમર્થન આપી પોતાના પગ પર જ કુહાડી મારી હોય તેવો ઘાટ ઘડાયો છે. કોંગ્રેસના પગલાથી વિફરેલા સ્થાનિક કોંગ્રેસી આગેવાનોના દબાણને વશ થઈ વડગામના પૂર્વ ધારાસભ્ય સદગત દોલતભાઈ પરમારના સુપુત્ર અશ્વિનભાઈ પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીને સીધો પડકાર ફેંક્યો છે. આવી સ્થિતિમાં વડગામ તાલુકાના તમામ સમાજના આગેવાનો પણ અશ્વિનભાઈ પરમારને મજબૂત સમર્થન આપી રહ્યા છે. હાલ વડગામ મતવિસ્તારના ગામડા ખુંદી રહેલા અશ્વિનભાઈ પરમારે આજે વડગામના પિરોજપુરા, સલેમકોટ, સકલાણા અને પેપોળ સહિત અન્ય ગામડાઓનો પ્રવાસ ખેડ્યો હતો, જે દરમિયાન ગામડે ગામડે અશ્વિનભાઈ પરમારનું ભવ્ય સ્વાગત થયું હતું અને દરેક ગામોના આગેવાનોએ અશ્વિનભાઈ પરમારને પૂરતું સમર્થન આપવાની ખાતરી આપી હતી. અશ્વિનભાઈ પરમારે વડગામ મતવિસ્તારમાં વર્ષોથી જીવંત લોકસંપર્ક જાળવી રાખ્યો હોય આ વખતે તેમને મજબૂત સમર્થન મળી રહ્યું છે. ત્યારે અશ્વિનભાઈ પરમારે પણ વડગામ વિસ્તારની વિકાસ ભૂખ સંતોષવા માટેની તત્પરતા વ્યક્ત કરી આ વખતે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવા મતદારોને અપીલ કરી છે. વિધાનસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશના અંતિમ ચરણમાં દરેક ઉમેદવારો ગામડા ખૂંદી રહ્યા છે. થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની પ્રચાર ઝુંબેશ પણ વેગીલી બની ગઈ છે. આજે પરબતભાઈ પટેલે થરાદ મતવિસ્તારના નાના મેસરા, મોટા મેસરા અને દીપડા ગામે સભાઓ યોજી જનસમર્થન માંગ્યું હતું. થરાદના કેસર ગામમાં યોજાયેલી ભાજપની સભાને પણ નોંધપાત્ર સફળતા સાંપડી હતી. ભાજપના સમર્થનમાં વારા ગામે યોજાયેલી સભામાં પણ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલને ગામના અગ્રણીઓ તથા ગ્રામજનોએ આવકારી ચૂંટણીમાં પૂરતું સમર્થન પૂરું પાડવાની ખાતરી આપી હતી. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના વાલ્મીકી સમાજે ધાનેરા બેઠકના ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને સમર્થન જાહેર કરી વિજયશ્રીના આશીર્વાદ આપ્યા છે. આજે દાંતીવાડા ખાતે ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈના સમર્થનમાં દાંતીવાડા તાલુકામાં વસતા વાલ્મીકી સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વાલ્મીકી સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપના ઉમેદવાર માવજીભાઈ દેસાઈને સમર્થન વ્યક્ત કર્યું હતું અને તેમને વિજયશ્રીના આશીર્વાદ પણ આપ્યા હતા. હવે ફરી સમાચાર વિરામનો વિરામ બાદ જોઈશું. ધાનેરામાં દલિત યુવતીને ધાકધમકી આપી પાડોશી યુવકે જ આચર્યું દુષ્કર્મ. પીડિત યુવતીએ હવસખોર પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વીકાસ્ટ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ. લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ,
સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ધાનેરા તાલુકાના નેનાવા ખાતે પ્રાથમિક શાળાના બાળકોએ રેલી યોજી લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ધાનેરા તાલુકાના વહીવટીતંત્ર દ્વારા હાલ ગામે ગામ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે ગત શનિવારે ધાનેરા તાલુકાના છેવાડે આવેલા નેનાવા ગામની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતિ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કાંતિભાઈ તેમજ નેનાવા સેન્ટરના સીઆરસી ત્રિકમભાઈની આગેવાની હેઠળ શાળાના બાળકોએ સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આખા ગામમાં ફરી મતદારોને મતદાન માટે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. મતદાર જાગૃતિના સૂત્રો સાથે બાળકોએ નેનાવા ગામના તમામ શેરી મહોલ્લાઓમાં ફરી લોકોમાં મતદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોએ વિવિધ જાહેર જગ્યાઓ પર મતદાર જાગૃતિના પોસ્ટરો પણ લગાવ્યા હતા. મતદાન હમ કરે, લોકતંત્ર કો મજબૂત મિલકે હમ કરે, મતદાન હમ કરે, ચલો મતદાન હમ કરે. બનાસકાંઠાના ધાનેરા શહેરની એક દલિત યુવતીને પડોશમાં જ રહેતા યુવકે ડરાવી ધમકાવી દુષ્કર્મનો શિકાર બનાવી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આ કલંકિત ઘટનાની વિગતો કંઈક એવી છે કે ધાનેરા ખાતે રહેતી 19 વર્ષીય દલિત યુવતી ગઈ રાત્રે કુદરતી હાજતે જવા માટે ઘરની આગળ બનાવેલી પાણીની ટાંકી પાસે પાણી લેવા જઈ રહી હતી. તે વખતે ત્યાં ઉભેલા રાજા નામના યુવાને તેણીનો હાથ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી તેના માલિકીના મકાનમાં લઈ જઈ આ યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીડિત યુવતીએ આ હવસખોરના સકંજામાંથી છટકી પોતાના ઘરે પરત આવી પરિવારજનોને આપવીતી જણાવ્યા બાદ આજે ધાનેરા પોલીસ મથકે પહોંચી રાજાભાઈ બાબુભાઈ ગલચર નામના હવસખોર સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ધાનેરા પોલીસે આ હવસખોર વિરુદ્ધ કલમ 376 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાની તમામ બેઠકો પર કમળ ખીલવવા કર્યું આહવાન. ઉત્તર પ્રદેશના હિન્દુ હૃદય સમ્રાટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે પાલનપુર અને ડીસામાં, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લાખણી અને થરાદ ખાતે સંબોધશે જાહેર સભાઓ. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ બનાસકાંઠામાં. દિયોદરમાં યોજાયેલી જાહેર સભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર. આવતીકાલે થરાદમાં પણ સભાને સંબોધશે રાહુલ ગાંધી. ડીસા બેઠકના ભાજપના ઉમેદવાર શશિકાંતભાઈ પંડ્યાની પ્રચાર ઝુંબેશ તેજ. જનસભાઓમાં પંડ્યાજીને મળી રહ્યું છે મજબૂત સમર્થન. ભાજપ યુવા મોરચાની વિશાળ બાઇક રેલીએ પણ જમાવ્યું આકર્ષણ.
ધાનેરામાં દલિત યુવતીને ધાકધમકી આપી પાડોશી યુવકે જ આચર્યું દુષ્કર્મ. પીડિત યુવતીએ હવસખોર પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.